પોરબંદરના માધવપુરમાં 222મી જલારામ જયંતિની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. દેને કો ટુકડો ભલો લેને કો હરી નામ થી વિશ્વવિખ્યાત બનેલા સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાને 222મી જલારામ જયંતિ પ્રસંગે આજે સવારથી અહીંના જલારામ મંદિર ખાતે ભક્તોની ભીડ જોવા મળી હતી. પોરબંદર જિલ્લાના માધવપુર રઘુવંશી સમાજ તેમજ માધવપુર જલારામ યુવક મંડળ દ્વારા છેલ્લા 27 વર્ષથી જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. તેમાં જલારામ બાપાના મંદિરે સવારે ધ્વજારોહણ ત્યારબાદ આરતી બાદ અન્નકૂટનું દર્શનનું આયોજન કરાયું હતું, ત્યારે બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો વિના દર્શન અર્થે ઉમટી પડ્યા હતા. ત્યારબાદ લોહાણા સમાજની વરી ખાતે તમામ રઘુવંશી સમાજના દ્વારા બંને ટાઈમ સાથે મળીને ભોજન પ્રસાદી લીધી હતી. તેમજ બપોરે 4 કલાકે જલારામ મંદિરેથી મુખ્ય બજાર થઈ મહાજન વરી સુધી વાજતે ગાજતે ઢોલ નગારાના તાલ સાથે જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. ત્યારે બાદ રાત્રિના 7 કલાકે તમામ રઘુવંશી સમાજ દ્વારા ભોજન પ્રસાદી લીધી હતી. તેમાં રઘુવંશી સમાજના પ્રમુખ શ્રી નટુરભાઈ કક્કડ, ઉપપ્રમુખ વિમલભાઈ પોપટ સહિતના તમામ રઘુવંશી સમાજના ભાઈઓએ પોતાનો વેપાર ધંધા બંધ રાખીને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ને ધામધૂમથી જલારામ બાપાની 222મી જન્મજયંતિને ઉજવવામાં આવી હતી. આ તકે અમારા યુવા પ્રતિનિધિ હર્ષલ ખંદેડિયાએ જલારામ બાપાના દર્શન કરીને દર્શક મિત્રોની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી. હર્ષલ ખંદેડિયા, જેડેશ ટીવી, જામનગર. મારું નામ પલક વિમલભાઈ પોપટ. પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે શ્રી રઘુવંશી સમાજ દ્વારા અને રઘુવંશી યુવક મંડળ દ્વારા આજરોજ શ્રી જલારામ બાપાની 222મી જન્મજયંતિ પ્રસંગે ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. સવારે બાપાની આરતી, અન્નકૂટના દર્શન અને બંને ટાઈમ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે, તથા સાંજે 4 વાગે જલારામ બાપાના મંદિરથી શ્રી રઘુવંશી સમાજની માચનવાડી સુધીની ભવ્ય ઢોલ નગારા સાથેની શોભાયાત્રા કાઢવામાં આવે છે, અને તથા રાત્રે અમે બધા સાથે પ્રસાદ અને આરતીનો લાવો લઈએ છીએ અને પછી અમે બધા છૂટા પડીએ છીએ, અને રાત્રે જલારામ બાપાના મંદિરે જલારામ બાપાની ધૂનનું પણ આયોજન કરવામાં આવે છે. અને 4 વર્ષ પહેલાં મારા ભાઈનો બર્થડે પણ, એનો જન્મ પણ જલારામ જયંતિના દિવસે જ થયો હતો, અને એની ઉજવણી પણ અમે. ગુલને ગુલશન સે ગુલફામ ભેજા હે, સિતારોને આસમાન સે સલામ ભેજા હે. મુબારક હો સભી ભાઈઓ બહેનો કો યે જલારામ જયંતિ મહોત્સવ, સારે જહાને હમે દિલ સે યે પૈગામ ભેજા હે. પોરબંદર સોમનાથ કોસ્ટલ હાઈવે પર આવેલું સમૃદ્ધ દરિયા કિનારો ધરાવતું એવો દરિયા કિનારો કે જ્યાં સુધી તમારી નજર પડે ત્યાં સુધી તમને સોનેરી રેતી દેખાય એવો આખા ભારતમાં 2 દરિયા કિનારા છે, એક ગોવાનો બીચ અને બીજો માધુપુરનો બીચ, કે જ્યાં સુધી તમારી નજર પડે ત્યાં સુધી તમને સોનેરી દરિયા કિનારો દેખાય એવો સમૃદ્ધ દરિયા કિનારો ધરાવતું નાનકડું પંખીના માળા જેવું ગામ એટલે માધવપુર ગામ. માધવપુર ગામમાં આજે દેને કો ટુકડો ભલો દેને કો હરી નામ એવો જેનો જીવન મંત્ર હતો, એવા સંત શિરોમણી શ્રી જલારામ બાપાનો આજે 222મો જન્મજયંતિ ધામે ધૂમેથી ઉજવાઈ રહી છે. માધુપુર રઘુવંશી સમાજ, માધુપુર લોહાણા પ્રમુખ નટુભાઈ કક્કડ, ઉપપ્રમુખ વિમલભાઈ પોપટ, ખજાનતી જીતભાઈ મજીઠિયા અને બધી કારોબારી સભ્યો તનતોડથી મહેનત કરી અને પૂજ્ય જલારામ જયંતિ મહોત્સવ આજે માધુપુર ગામ હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યું છે, ત્યારે બાપાના સવારના 7 વાગે ધ્વજારોહણ થાય છે, ત્યારબાદ બાપાને 10 વાગે અન્નકૂટ ધરાય છે. 10 થી 11:30 સુધી બાપાના અન્નકૂટ દર્શન થાય છે, આરતી થાય છે. 12 વાગ્યા પછી માધુપુર લોહાણા સમાજ તથા સર્વ કાઠાડ રઘુવંશી સમાજ અહીં માધુપુર લોહાણા માજનમાં મહાપ્રસાદ લે છે. માધુપુર લોહાણા સમાજ સહિત માધુપુર સોની સમાજ, કંસારા સમાજ, અન્ય બધા સમાજ, કોઈ પણ સમાજ એવો નહીં હોય કે જે માધુપુર
માજનવાડીમાં બાપાનો મહાપ્રસાદ નહીં લેતું હોય એ મહાપ્રસાદ બપોરના બધા સમૂહમાં સાથે લે છે, એટલે ત્યારબાદ 4 વાગે બાપાના નિજ મંદિરથી ધામધૂમથી 4 વાગે શોભાયાત્રાએ નીકળે છે માધુપુર મેઇન બજારમાં ફરી, અને તે શોભાયાત્રા ફટાકડા અને ઢોલ નગારા સાથે દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છાઓ સાથે પ્રાર્થના. રચનાબેન નંદાણીયા, વોર્ડ નંબર 4, કોર્પોરેટર, જામનગર મહાનગરપાલિકા. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છા સાથે પ્રાર્થના. જૈનબ બેન આઈ ખફી, એડવોકેટ, કોર્પોરેટર, વોર્ડ નંબર 12, જામનગર, ઉપપ્રમુખ, દુઆ ફાઉન્ડેશન, લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સ કન્વીનર, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી. સૈનેશભાઈ રાજવીર, ચોટીલા શહેર ભાજપ પ્રમુખ. ચોટીલા શહેરના તમામ નગરજનોને, શહેરીજનોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું, અને આવનારું નવું વર્ષ ચોટીલા શહેરના તમામ નગરજનોને યશસ્વી, લાભદાયી, ફળદાયી નીવડે એવી ચોટીલા શહેર ભાજપ પરિવાર વતી માં ચામુંડા માતાજીને પ્રાર્થના કરું છું. મિત્રો, હું છું મોહિત પરમાર, સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી. આપને અને આપના પરિવારને સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ વતી દિવાળીની હાર્દિક શુભકામના પાઠવું છું. આપનું નવું વર્ષ મંગલમય અને સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે એવી હું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. મિત્રો, આપ બધા જાણો છો અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ નાના ભૂલકાઓને, ગરીબ બાળકો જેવો કે ભણવા નથી જઈ રહ્યા તેને ભણતર તરફ લઈ જવા, શિક્ષણ પ્રવૃત્તિઓથી જોડવા, વ્યસન મુક્તિનું કામ કરવું, પછી નાસ્તા વિતરણ કરવું, આવી અનેક પ્રવૃત્તિઓથી અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ જોડાયેલું છે. અને આપના સાથ સહકારથી, આપના ગ્રામજનોથી અમે આવી પ્રવૃત્તિઓ આગળ ને આગળ વધારે વધારે કરતા રહી એવી હું નવા વર્ષ નિમિત્તે આપની પાસે અપેક્ષા રાખું છું.
હું જયદીપભાઈ ખાચર, ચોટીલા નગરપાલિકા પ્રમુખ. હું ચોટીલાની જનતાને હાર્દિક શુભકામના આપું છું દિવાળીની, અને આવનારું વર્ષ આપનું મંગલમય રહે એવી માં ચામુંડાને હું પ્રાર્થના કરું છું.